વિજ્ઞાન વિષયની અંદર સમજી રહ્યા છીએ પાઠ 16 જાતિગત ભિન્નતા, એની અંદર આપણે છેલ્લે જે સમજ્યા એ હતું જન્મનું પ્રમાણ. દીકરા દીકરીઓના જન્મનો જે તફાવત જોવા મળે છે તેના વિશે આપણે સરખી સમજણ મેળવી. હવે આપણે તમારી બુકમાં 106 પાના ઉપર મહિલા આંદોલનનો અભ્યાસ એના વિશે સમજીએ. આપણો દેશ આઝાદ થયો એ પહેલાં આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલનો થયા. આપણો દેશ છે એ તમે જાણો છો કે 1947 સુધી આપણે ગુલામ હતા, અંગ્રેજોનું શાસન હતું આપણા દેશ ઉપર. ત્યારે અંગ્રેજો સામે આપણે ઘણા બધા આંદોલન કર્યા, આપણે સ્વતંત્ર બનવા માટે, આઝાદી મેળવવા માટે ઘણા બધા આંદોલનો કરેલા. ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા. ગાંધી બાપુ વિશે જાણો છો એ આપણા રાષ્ટ્રપિતા ગણાય છે. એમની આગેવાની એટલે કે એમણે આગેવાની લઈ અને ઘણા બધા આંદોલનો કરેલા. આપણે ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી. કસ્તુરબાએ ગાંધી બાપુના પત્નીનું નામ, એમની સાથે પોતે આગેવાન બન્યા કસ્તુરબા. અને મહિલા આંદોલનમાં આપણા ગુજરાતમાંથી પણ ઘણી બધી બહેનો અને આ ભારતમાંથી પણ ઘણી બધી બહેનો આ જે આઝાદીની લડત હતી એમાં જોડાયેલી. ક્યારેક સરકાર સામે પોતાની માંગણી સંતોષવા આંદોલન થાય છે. આ આંદોલન તો આઝાદી માટે હતું, પરંતુ ઘણી વખત આપણી માંગણી હોય સરકાર સામે અમુક બાબતોની તો એ સંતોષાતી ન હોય તો પણ આપણે આંદોલન કરીએ. આપણી આસપાસ ક્યારેક નાના મોટા આંદોલનો થાય છે, નાના મોટા આંદોલનો કે ભાઈ હવે આ અમે રેલી કાઢશું ને અમે આ વિરોધ કરશું ને એ રીતે નાના નાના આંદોલનો આપણે જોતા હોય છે. બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું. બિહાર રાજ્ય છે આપણું, ત્યાં દારૂબંધી થાય અને સરકાર દારૂબંધી કરે એ માટે બહેનોએ એટલે કે ત્યાંની મહિલાઓએ આંદોલન કરેલું. ખાસ કરીને ઉનાળામાં ક્યારેક શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે. ઉનાળામાં પાણી ન આવતું હોય ત્યારે શહેરી વિસ્તારની બહેનો પાણી માટે થઈને આંદોલનો કરતી હોય છે. આવા જ બીજા અનેક આંદોલનો મહત્ત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે. આવા ઘણા બધા આંદોલનો બહેનો એ કરેલા એવું આપણને જોવા મળે છે. આ આંદોલનમાં મહિલાઓ જોડાય છે અને પોતાની સમસ્યાઓ તથા સવાલો માટે આંદોલન કરે છે. આવા આંદોલન જ્યારે થાય ત્યારે ઘણી બધી મોટી સંખ્યામાં બહેનો જોડાતી હોય છે અને પોતાના જે પ્રશ્નો હોય એ રજૂ કરે છે. હવે અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે, કોઈ મહિલા આંદોલન વિશે વિચારો અને લખો. તે મહિલા આંદોલન વિશે તમે શું શું જાણો છો, તમારી શેરીમાં પણ કોઈ નાનું મોટું પાણી માટે, લાઇટ માટે કે કોઈ પણ પ્રશ્ન માટે જો આવું આંદોલન બહેનોએ કર્યું હોય તમે કંઈ જાણતા હો તો લખો. તે આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું એ લખવાનું છે. શું કારણ હતું આંદોલન કરવા પર અને તે આંદોલનની શી અસર થઈ, એની શું અસર પડી એ પણ લખવાનું છે. ત્યારબાદ તમારે પાઠ વાંચી અને આ જે સ્વાધ્યાય છે એ સારા અક્ષરે, આજનું જે હોમવર્ક છે એ છે સારા અક્ષરે આખો સ્વાધ્યાય તમારે લખી નાખવાનો છે. હવે પછીના વિડીયોમાં આપણે એની પણ થોડીક ચર્ચા કરશું. હવે તો ટૂંક સમયમાં આપણી શાળાઓ ખુલી જશે, ત્યારે 18 તારીખથી આપણી શાળાઓ ખુલશે. આ 18 તારીખ અને ગુરુવારથી, એટલે તમે શાળામાં જશો અને આ સ્વાધ્યાય સારા અક્ષરે તમે લખી નાખજો. ટૂંક સમયમાં હું આનો વિડીયો પણ વોટ્સઅપમાં મૂકી દઈશ સ્વાધ્યાયનો. આવજો વિદ્યાર્થી મિત્રો.